આ તરફ પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદરમાં અનેક વાહનો પાણીમાં ડૂબ્યા છે. પોરબંદરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે. પોરબંદર શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદરમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આખે આખા વાહનો ડૂબી જાય તેટલું પાણી અહીં આવી ગયું છે. જે અનેક વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. પાણી ભરાતા જનજીવન સાવ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મુખ્ય બજાર હોય, નાની નાની શેરીઓ હોય, ગલીઓ હોય, તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ જે છે તે અહીં વરસ્યો અને જળપ્રલયની સ્થિતિનું નિર્માણ અહીં થયું છે. પોરબંદરમાં જળ તાંડવ સર્જાઈ ગયું છે. હાલ જે ખાડી વિસ્તારના દ્રશ્યો છે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘર વખરી નષ્ટ થઈ ગઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે ટેમ્પો છે તે ડૂબી ગયો છે. હાલ લોકો છે તે ઘરની અગાસી પર ચડી ગયા છે. હાલ તંત્ર છે તે સજ્જ બન્યું છે. લોકોને રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ તો રાણાઓમાં 6 ઇંચ, પોરબંદરમાં 18 ઇંચ અને કુટિયાણામાં પણ વરસાદ છે તે જોર પકડી રહ્યું છે. ઘેર પંથો કોઈ, બોલા પંથો કોઈ, સમગ્ર જિલ્લામાં જળ તાંડવ સર્જાઈ ગયું છે. હાલ તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમની પણ માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ પણ સર્જાઈ રહી છે. ઋષિ ટાંકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર.